અનુસૂચિત જાતિ એકતા મિશન અધ્યક્ષ ભરત સોંદરવાએ કિશાનોના મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હાલ ગુજરાતભરમાં ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે ત્યારે હાલ જૂનાગઢમાં કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણભાઈ જોટવા ખેડૂતોને ન્યાય મળે તેવા મુદ્દા ઉપર અન્ન ત્યાગ ઉપવાસ પર બેઠા હોય અને તેના ચાર દિવસ થવા છતાં સરકાર દ્વારા કઈ ઉકેલ ન આવતા અનુસૂચિત જાતિ એકતા મંચ અધ્યક્ષ ભરત સોંદરવાએ મુદ્દાને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં જોઈએ તો ભૂતકાળમાં પણ ભરત સોંદરવા સફાઈ કર્મચારી મુદ્દે પણ તાલાળા આંદોલન કરેલ છે અને જો સરકાર દ્વારા કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઈ જોટવા બાબતે પણ ન્યાય નહીં મળે તો ફરી આંદોલનના એંધાણ સેવાઈ રહ્યા છે. આજે છેલ્લા ચાર ચાર દિવસથી કિસાન લડત સમિતિના નેતા હેઠળ પ્રદેશ પ્રમુખ તમે ભાવેશભાઈ માખિયા એક ખેડૂતના મુદ્દે એક પાક વીમો નથી મળતો, દેવા માપ નથી થતા, જમીન માપણીમાં ગોઠવણ કર્યા તેવા મુદ્દાને લઈ અને જૂનાગઢ ખાતે રાજના રાણીના પુત્રા પછી જે કંઈ આમળતા ઉપવાસમાં બેઠા હોય અને એક ભારતીય જવાન જે પેરામેડિકલ ફોર્સના પેન્શન ચાલુ કરવું, શહીદ જવાનને શહીદને દરજો આપવો, 50 લાખની સહાય આપી તેવા મુદ્દા લઈને અને જો આ તંત્ર કે ભાજપ સરકાર આ બાબતે ચાર ચાર દિવસમાં કંઈ ન્યાય નથી લીધો અને જો આવનારા દિવસમાં હજી પણ ન્યાય નહીં આપે, હજી પણ મુદ્દો સ્વીકારવામાં નહીં આવે અને પ્રદેશ પ્રમુખ નારાયણ જોટવાના આરોગ્ય સાથે કે તેના સ્વાસ્થ્યને કંઈ પણ થાય છે તો અનુસૂચિત જાતિના અધ્યક્ષ તરીકે ભરત સોંદરવા હું એલાન કરું છું કે સૌરાષ્ટ્રભરમાં આવનારા દિવસમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે, જેથી કરીને નારાયણભાઈ જોટવા તેમની ટીમને ગાયગા ઉપવાસના પાનમાંથી ન્યાય આપીને તેમના મુદ્દાને વહેલી તકે સ્વીકારે તેવી હું વિનંતી કરું છું. બાકી આવનારા દિવસમાં હું અધ્યક્ષ ભરત સોંદરવા એવું જણાવું છું કે સૌરાષ્ટ્રભરમાં ઉગ્ર આંદોલન કરવું પડશે. સહી ભીમ જય જવાન. વાઢિયા મિત્તલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.